પુસ્તક બાનિર્માનની વાર્તાઓ ભાગ એક, લેખક અશબેન એશા સરસેજ, ઓડિયો 5, વાર્તા મરજી પ્રમાણે કામ કરનાર. એક હતી કીડી, એનું નામ હતું શીલુ. એને રામુના રસોડામાં દર બનાવેલું હતું. રામુની માં ઘણી સારી સારી વસ્તુઓ બનાવતી હતી. રામુને મીઠાઈ ઘણી ભાવતી હતી. ક્યારેક તે મા પાસે ગુલાબજામુન બનાવડાવતો તો ક્યારેક શીરો. શીલુ છાની માને જતી અને એના મોઢામાં થોડીક ચીઝ દબાવીને પોતાના દરમાં પેસી જતી હતી. દરમાં તેનું એક નાનું બાળક હતું. શીલુ એના માટે બધી જ વસ્તુઓ લઈ જતી હતી. કીડીનું બચ્ચું ઘણી વાર મોટી મજાક મૂર્ખામી કરતું હતું. તે હજુ હમણાં જ ચાલતા શીખ્યું હતું. તેને મરજી થાય ત્યાં દોડી જતું હતું. શીલુ એનાથી ઘણી જ દુઃખી હતી. તે એને ગમે ત્યાં જતા રોકટોક કરતી હતી. એક દિવસ કીડીના બચ્ચાએ જોયું તો રસોડામાં આગ સળગી રહી છે. તે ઘણી જ ચમકતી હતી. બચ્ચાને તે ઘણી જ સુંદર લાગી. તે વિચારવા લાગ્યું કે તેના પાસે જોઈને જોવું જોઈએ. એણે શીલુને કહ્યું, માં જો આ કેટલી બધી ચમકી રહી છે, ચાલો તેના પાસે જોઈને જોઈએ. કીડી બોલી, આપણને એના પાસે જોઈને ના જોઈ શકીએ. તો જરા પણ એને અડકીશું તો આપણે બંને સળગી જઈશું. તું ક્યારે તેની પાસે જઈશ નહીં. આગને તો દૂરથી જ જોવી જોઈએ. કીડીનું બચ્ચું એ સમય તો ચૂપ રહ્યું. પરંતુ શીરુ જ્યારે એના માટે ખોરાક લેવા બહાર ગઈ ત્યારે તે વિચારવા લાગ્યું કે માં તો નકામી છે, કેટલી બધી ડરે છે, મને નાનું સમજે છે, માટે ફરવા દેતી નથી. આજે હું ફરવા માટે જઈશ અને સૌથી પહેલા તે ચમકતી આગને જોઈશ. તે ઘરમાંથી રૂવા બે નીકળ્યું. આમ તેમ ફરીને તે આગ પાસે પહોંચી ગયું. થોડી વાર ત્યાં ઊભા રહીને ચમકતી આગની જ્વાળાઓને જોતું રહ્યું. પછી તેને લાગ્યું કે આગને અડકીને જોવું. ધીરે રહીને તે આગને અડક્યું. પછી તો શું થાય, તેના પગ તરત જ દાઝી ગયા. કીડીનું બચ્ચું લંગડાતું ઘણી જ મુશ્કેલથી ઘરમાં આવ્યું. સાંજે કીડી પાછી આવી અને દવા લગાવી પાટો બાંધ્યો. ઘણા બધા દિવસો સુધી ઉપાય કર્યો પરંતુ કોઈ ફાયદો ન થયો. હજુ પણ તે બચ્ચું લંગડાતું ચાલે છે. એના દોસ્ત એને લંગડે મિયા કહીને ચીડવે છે. એને પોતાના પગ જોઈને દુઃખ થાય છે કે એણે માનું કહ્યું માની હોત તો આમ ન બનત, લંગડું ન બનતું.